पेज नंबर 126, चैप्टर 10, विभाव में चेतन कौन, पुद्गल कौन। हेडिंग, तमे चेतन, चंदू पुद्गल। आत्मा पोते अविनाशी छे, तमे पोते अविनाशी छो, पण तमने रॉन्ग बिलीफ छे के हूँ चंदू भाई छो, એટલે તમે વિનાશી છો। બોલો, બે ભાગ પાડ્યા, આત્મા અવિનાશી છે, તમે અવિનાશી છો, તમે માનો છો કે હું ચંદુ છું, એ ભાગ વિનાશી છે, પોતે અવિનાશી છે, પોતાની માન્યતા વિનાશી છે, અને પોતાનું મૂળ સ્વરૂપ આત્મા એ પણ અવિનાશી, એટલે બે અવિનાશીનો અહીંયા ફોડ મળે છે ચોખ્ખો। તમે પોતે અવિનાશી છો, આત્મા પોતે અવિનાશી છે, તમને રોંગ બિલીફ છે હું ચંદુભાઈ છું, એટલે તમે વિનાશી થઈ બેઠા છો। અમે તમને ઉઠાડીએ છીએ, ઉઠો ચંદુભાઈ, તમારું સ્વરૂપ ન હોય, શુદ્ધ આત્મા સ્વરૂપ, એ તમે પાનમાં આવીને તમે અવિનાશીમાં આવી ગયા પાછા। એટલું આ વિજ્ઞાન છે આપણું। હું ચંદુભાઈ છું એ વિનાશી છે, તેને પોતાની જાત માની બેઠા છો। તમે પોતે તો સનાતન છો, પણ એ ભાન ઉત્પન્ન થતું નથી, એ ભાન થાય કે થયો મુક્ત। બોલો, તમે પોતે સનાતન છો, એ જાગૃતિમાં રહેવાનું છે, આપણને ભાન કરાવ્યું છે, પ્રતિથી બેઠી છે, હવે જાગૃતિ વધારો, વિનાશી ચીજો રિલેટિવ ચીજોની અસરોથી મુક્ત રહીએ, એ નામ જાગૃતિ, અથવા તો રિલેટિવ અસરો ઊભી થાય એને જુદી રાખતા શીખો, એ જાગૃતિ, રિલેટિવ અસરો રિલેટિવ ચીજોની અસરો ના થાય એ અનુભવની કક્ષા, એ જાગૃતિ વધારવી છે આપણે। એટલે એ તમારે જ્યાં સુધી આત્માનું ભાન ન થાય ત્યાં સુધી એ વિશેષ ગુણો રહે, પણ ભાન થયા પછી એ વિશેષ ગુણો જતા રહે। ભાન ના થાય ત્યાં સુધી વિશેષ ગુણમાં પોતે મુકામ કરે, હું જ ચંદુભાઈ, મને ના ઓળખ્યો, ભાદરણ ગામનો કે છે, અરે ભાન થયું આપણને, એટલે હવે વિશેષ ગુણો, હવે ગરમી ધીમે ધીમે ડિસ્ચાર્જ થતી જશે, નવી ગરમી ઉત્પન્ન થવાની બંધ થઈ ગઈ। વિશેષ ભાવ એ પોતાનો દરસલ ગુણ નથી, એ વ્યતિરેક ગુણ છે, માટે છૂટી જશે, એનો સંયોગ થયો છે એ એનો વિયોગ થશે, પણ તે થશે ક્યારે, કે આ વિશેષ ભાવનો અસ્ત થશે અને સ્વાભાવિક ભાવને કોઈ કરી આપશે ત્યારે થશે, મૂળ સ્વભાવમાં આવે ત્યારે, નહીં તો એનું એ જ બધું ચાલ્યા કરે। આ જ્ઞાન પછી સ્વભાવ ભાવમાં આવે ત્યારે ઠેકાણું પડે। હવે તમને હું શુદ્ધાત્મા છું એ સ્વભાવ ભાવ થયો, પહેલાં હું ચંદુભાઈ છું એ વિશેષ ભાવ હતો। પહેલાં તમને હું ચંદુભાઈ છું એવો વિશેષ ભાવ હતો, એ છૂટ્યો, તમને હવે હું શુદ્ધાત્મા છું સ્વભાવ ભાવમાં જાગૃતિ આવી ગઈ કે છે। મૂળ આત્મા એ અડીખમ એમની એમ જ રહ્યા છે, એની જગાએ જેમ સોફા એની જગાએ એમને એમ રહ્યો, એને જે અજ્ઞાન હતું કે હું સોફા છું એને બદલે અજ્ઞાન હું સ્ટેજ છું, હવે એ અજ્ઞાન ઘટતું જાય છે, પછી પોતે સોફારૂપ થઈને ઊભો રહે છે, સોફા એની જગાએ હતો છે અને રહે છે, આનું જ્ઞાન વિશેષ ભાવને પામેલો, સ્વભાવ ભાવમાં પામ્યો, પાછું ફરે છે। ચાલો આગળ, બીજી વસ્તુ છે તો આ હું ઉત્પન્ન થાય, નહીં તો ના થાય। આ જ્ઞાન મળ્યા પછી એને પેલું તત્વ ભેગું ના થાય, એટલે પછી વિભાવ થાય નહીં। પોતાને બીજું તત્વ ભેગું ના થાય તો વિભાવ ના થાય, ટ્રેન ભેગી થઈ એટલે ભાઈને થાય હું પેસેન્જર, મારી ટ્રેન છે S731, મારી ટિકિટ છે, મારી જગ્યા છે, તોફાન કરે છે મોં, ભાઈ બીજું ભેગું થયું એટલે આ ઊભું થયું, એબ્સોલ્યુટલી પોતે હોય લેવા દેવાની, કોઈ છે જ નહીં સંયોગ, તો એકલો ને એકલો તો ભાઈ એવું ભાન થયા પછી એવું રહી શકે હું આત્મા છું। પછી અહીં જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી બધા તત્વો ભેગા રહેવાના, આ જ્ઞાન મળે એટલે પોતે સમજી જાય
કે ત્યારથી બીજા તત્વો ઉપર ધ્યાન રાખે નહીં. હા, આ ભાગ મહત્વનો છે. બીજા તત્વો પર હા સંભાવે નિકાલ કરે, ફાઇલ છે. આપણે ફાઇલ સંભાવે નિકાલ એટલે આજ્ઞા એવી વસ્તુ આપી કે આ બધું પરિણામ આપણને ચાલુ થઈ જાય. પછી પેજ નંબર 127 હેડિંગ અહમ ચંદુ એ વિશેષ ભાવ. પ્રશ્ન કરતા, ચેતન અને પૂતગલના સંયોગથી ઉત્પન્ન થનારું એટલે આ પહેલો અહમ ઊભો થાય છે? દાદાશ્રી, અહમ જ ઊભો થાય ને? પ્રશ્ન કરતા, પહેલો અહમ છે અને પછી પૂરણ થાય છે? દાદાશ્રી, પૂરણ એ જ અહમ તરીકે કહેવાય છે ને, હું જ છું ને? પ્રશ્ન કરતા, પૂરણ એ અહમ? દાદાશ્રી, એ જ હું છું કહે છે ને, બિલીફ જ છે ને એની, ગલનને હું કહે છે અને પૂરણને હું કહે છે, ભોગવે છે તેને હું કહે છે અને કરે છે તેને હું કહે છે. પ્રશ્ન કરતા, એટલે આ પૂરણ ગલનને જે પોતાના માને છે એ હું? દાદાશ્રી, પૂરણ જે કરું છું તે બધું હું જ છું એવું માને છે તે વખતે પ્રયોગસા થયા કરે છે અને ભોગવું છું તે ઘડીએ મિશ્રસા થયા કરે છે. આ ચાર્જ અહંકાર પછી ડિસ્ચાર્જ અહંકાર, હું જ છું એ મનાયું પૂરણ થયું ત્યારે, આ જે થઈ રહ્યું છે વિચાર વાણી વર્તન તેને હું વિચારું છું, હું બોલ્યો હું કરું છું ત્યારે પૂરણ થાય અને એ માનનારો જ હું, એ જ વિભાવ. પ્રશ્ન કરતા, આ બધી ઇફેક્ટને પોતાની માને છે એ જ અહમ છે? દાદાશ્રી, એ જ અહમ છે. પ્રશ્ન કરતા, તો આપણને અક્રમ માર્ગમાં હજુ વિશેષ ભાવ ઉત્પન્ન થવાનો ખરો ને? વિશેષ ભાવ વર્તે ખરો ને? દાદાશ્રી, ના, વિશેષ ભાવ વર્તે તો એ અક્રમ જ્ઞાન જ ના હોય. અક્રમ જ્ઞાનમાં વિશેષ ભાવ હોય જ નહીં. વિશેષ ભાવ તોડી નાખે એનું નામ અક્રમ જ્ઞાન. આ તો અક્રમ વિજ્ઞાન છે. વિશેષ ભાવ તોડી નાખે એનું નામ અક્રમ વિજ્ઞાન. જબરજસ્ત શોધખોળ છે દાદાને, વિભાવ જ ખલાસ કરી આપ્યો. પેજ નંબર 128 પ્રશ્ન કરતા, પોતે શુદ્ધાત્માની શ્રદ્ધામાં આવ્યો ને, હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું એટલે આખો અહમ જે વિશેષ ભાવ કરતો હતો એ જ ઉડી ગયો ને? દાદાશ્રી, હા, હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું એનું નામ જ વિશેષ ભાવ ખલાસ થઈ ગયો. પ્રશ્ન કરતા, તો હું આનો કાકો થઉં આનો મામો થઉં એ બધા ભાન છે તે? દાદાશ્રી, નહીં, મૂળમાં વિશેષ ભાવ રહેલો જ નથી ને પણ. પ્રશ્ન કરતા, તો અજ્ઞાનીને જેને સ્વરૂપનું ભાન નથી તેને? દાદાશ્રી, એને તો બધા વિશેષ ભાવ જ છે ને? પ્રશ્ન કરતા, એટલે આ જ વિશેષ ભાવ છે કે પોતાના સ્વરૂપનું ભાન ના રહેવું? એથી પેલો ભાવ થાય છે કે હું ચંદુભાઈ છું, હું આ છું, એ જ વિશેષ ભાવ? દાદાશ્રી, હા, એ જ બધા વિશેષ ભાવ. જ્યાં જ્યાં અહંકાર કરે એ બધાય વિશેષ ભાવ છે. મૂળ અહંકાર પોતે જ વિશેષ ભાવ છે. પછી આખો દહાડો એના જ બધા પર્યાયો ઉત્પન્ન થયા કરે છે અને આપણે અહીં આ જ્ઞાન આપ્યા પછી વિશેષ ભાવ રહેતો જ નથી. પ્રશ્ન કરતા, અક્રમ વિજ્ઞાનમાં ખાલી ચારિત્ર મોં રહે છે પછી? દાદાશ્રી, હા, ચંચળ નીકળી ગઈ અને સોળા એકલા જ રહે છે, તે સોળાનો અનુભવ થયા કરે. પ્રશ્ન કરતા, એ બે નજીક જે આવે છે એ પણ કુદરતના નિયમથી નજીક આવે છે? દાદાશ્રી,
એ તો કુદરતનો નિયમ. આ બધું આમ પરિવર્તનશીલ થવાથી ફર્યા કરે છે, એ બધું કુદરતનું. કુદરત કોઈ ઉપરી નથી. આ બધા સંજોગો ભેગા થવું એનું નામ જ કુદરત. પૂજ્યશ્રી અહીંયા જે કહે છે પ્રયોગશા થયા કરે છે અને ભોગવું છું તે ઘડીએ મિશ્રશા, એટલે મિશ્રશા તો એને નેક્સ્ટ લાઈફમાં થાય છે અને એટલે એ બરાબર છે. પણ નેક્સ્ટ લાઈફવાળું આ ભોગમાં ભોગવે ત્યારે ડિસ્ચાર્જ થાય, ત્યારે હું ભોગવું છું માને છે, પછી હું કરું છું માને છે, પાછું નવું ચાર્જ કરે છે. જૂનું ભોગવતો જાય છે, નવું ચાર્જ કરતો જાય છે. જૂનું જ્યારે ભોગવે છે ત્યારે તો પ્રયોગશા થયા કરે છે. હા, એટલે એટલે એક ડિસ્ચાર્જ થાય છે ને એક બાજુ ચાર્જ થાય છે. મૂળ બેઉને માલિક પોતે થાય છે, એ ગુનો બંધાય છે. અને આજે કહે છે કે પહેલું તત્વ ભેગું ના થાય એટલે જળ તત્વ. અને ચાલો દીપકભાઈ અહીંયા એક વધારે ક્લેરિફિકેશન માટે, દીપકભાઈ આ જે શબ્દ આવે છે કુદરત, આ કુદરત એ કોને લાગુ પડે છે? એટલે કુદરતી રીતે પૂર્ણગલન થાય છે એ કુદરત છે, આ સંજોગ વિશેષ ભાવ છે એ ના ને, વિશેષ ભાવ તો પોતાની અજ્ઞાનતાથી છે, અજ્ઞાનતાથી છે, રાઈટ. આ સંજોગ ભેગા થવા એ કુદરત કીધી. બરાબર છે, સંજોગ બધા. હા, સંજોગ ભેગો થાય ને, વાઇફનો સંજોગ ભેગો થાય, ટ્રેનનો સંજોગ ભેગો થાય, એ એટલે પોતે માને કે હું પેસેન્જર છું, ત્યાંથી એ સંજોગના આધારે એને માન્યતા ઊભી થાય છે, એ સમજવાની વાત. અને કુદરત એને, કુદરત આ સંજોગો ભરેલી એ કુદરત છે જ. ઓકે. અને બીજા શબ્દમાં કહીએ તો પોતાના જે કોઝિસ છે, કોઝિસ જ્યારે ઇફેક્ટ આપે છે ત્યારે ઇફેક્ટ પોતે જાતે લાવી ના શકે, એને સંજોગો ઇફેક્ટ આપે. બરાબર છે. એ સંજોગ ભેગા થઈને પછી ઇફેક્ટ આવે, તો એ સંજોગો કોણે મોકલ્યા કુદરત કહેવાય છે. અને ઇફેક્ટ કોઝિસ પ્રમાણે ઇફેક્ટ આવી એને વ્યવસ્થિત કીધું આપણે. અને દીપભાઈ આ વ્યક્તિ જે કુદરત શબ્દ છે, બીજો શબ્દ સંયોગ આવે છે, સંયોગો બધા, તો સંયોગો પણ આ એને જ લાગુ પડે છે, રાઈટ. એને જ લાગુ, વિશેષ ભાવમાં કોઈ પણ રીતે સંયોગ નથી આવતો. ના, વિશેષ માને છે, ખાલી માન્યતા છે, માન્યતા થી પછી સંજોગ ઊભા થાય છે, પૂતગલ ઊભું થાય, પૂતગલ વિલય થવા માટે સંજોગ ઊભા થાય. હા, એટલે બહારના ભાગમાં આખું બધું આ ઊભું થઈ ગયું છે, નવું અસ્તિત્વ આપવું. ચાલો આગળ. પેજ નંબર 129 હેડિંગ પરિણામોની પરંપરા. પ્રશ્ન કરતા, આ વિશેષ ભાવ ઉત્પન્ન થયા પછી એનું સાતત્ય સેના આધારે રહ્યું છે? દાદાશ્રી, એ તો વિશેષ ભાવમાંથી પાછો વિશેષ ભાવ ઉત્પન્ન થયા જ કરે છે. પછી તો પછી છે તે પોતાની માન્યતા જ આખી ડિફરન્સ થઈ ગઈ ને, ફેરફાર થઈ ગઈ ને. હવે ફરી પાછો પોતે કોણ છું એ ભાન થાય અને પોતાનો સ્વભાવ શું છે વિશેષ ભાવથી બહાર કાઢે એને, કે ભાઈ તમે આ નોય, આ નોય, આ નોય તમે આ. ત્યારે પાછું તમે આ નોય, આ નોય, આ નોય તમે આ, એવું એને કોઈ એને વિશેષ ભાવમાંથી કોઈ બહાર કાઢે, એને પોતાના સ્વરૂપનું ભાન થાય, તો પછી આ તોફાન બધું ઉડી જાય. ત્યારે પાછું ઉડી જાય બધું. સ્વરૂપ જાગૃતિ ઉડી ગઈ ને એટલે સાતત્ય રહ્યું પછી. એ સ્વરૂપ જાગૃતિ આવે પછી હતું તેનું તે થઈ જાય, સાતત્ય ઉડી જાય. પોતે કશું બદલાયો નથી, આખી રોંગ બિલીફ જ લાગી ગઈ છે આ વિશેષ ભાવને લઈને. એને પોતે કશું બદલાયો જ નથી, પરમનન્ટ છે, શુદ્ધ જ છે, બગડ્યો જ નથી. ફક્ત બિલીફ આખી બીજા સંજોગના દબાણથી અને પોતાના મૂળ સ્વરૂપની અજ્ઞાનતાથી લાગી ગઈ છે અને વિશેષ ભાવ ઊભો થઈ ગયો છે. અને એક વખત ઊભો થઈ ગયો, પોતાની માન્યતા આખી ડિફરન્ટ થઈ ગઈ, હવે એ બદલાતી જ નથી, અનંતકાળથી એ બદલાતી જ નથી ને. પછી પતિ થાય, પુત્ર થાય, પેલો દાદો થાય, સસરો થાય, પાછો કંટાળે એટલે સાધુ થાય, આચાર્ય થાય, પાછો ત્યાંથી કંટાળે એટલે પાછો સંન્યાસી સંસારી થાય, ચાલ્યા જ કરે છે, અનંત અવતારથી ચાલ્યા કરે છે. હવે આ બદલાયું આપણું કે હું શુદ્ધ આત્મા છું, એટલે હવે ઉકેલાવી જવાનો.
પછી પૂજાજી સાતત્ય એટલે સાતત્ય એ પરંપરા, એક બીજમાંથી ઝાડ ઝાડ ઉગશે, ઝાડને ફળ આવશે, ફળમાંથી બીજ પડશે, બીજમાંથી ઝાડ ઉગશે, ફળ આવશે, એટલે બીજમાંથી ફળ ને ફળમાંથી બીજ અટકતું જ નથી. કોઈ બીજ શેકી નાખે તો પછી નવા ફળ ઝાડ ઉગવાના બંધ થાય ને ફળ આવવાના બંધ થાય. સાતત્ય એટલે કન્ટિન્યુટી, પરંપરા. પેલું એક બીજું પણ પેલું કહે છે ને, સાતત્ય હોય તો જ ઉપદેશ આપજો, એટલે એ આત્માનું સાતત્ય હોય તો. આ વિભાવ સ્વભાવનું સાતત્ય થાય તો ઉપદેશ આપજો, વિભાવનું સાતત્ય રહેતું હશે તો ના આપજો, જોખમ છે. એમ ચાલો આગળ. હલો પૂજ્યશ્રી, એટલે આ પોતે કોણ છે એ આટલા ભવો પાસ કર્યા એમાં ક્યારે સમજાયું જ નથી, એવું થયું? એટલે દેહ ને આત્મા જુદો છે એવું તો આવ્યો હતો, પણ પછી પણ હું પછી અપમાન કરે એટલે દુઃખી દુઃખી થઈ જાય, એટલે ખબર ના પડી કે આત્મા જુદો છે કેવી રીતે. ઘેડે સિદ્ધાંત આખું વિજ્ઞાન હોવું જોઈએ ને, અવિરોધાભાસ, પછી છુટકારો થાય. દાદાએ કેટલા બધા કનેક્શન, ગમે તેવા બુદ્ધિના પ્રશ્નો ઊભો થાય એને સોલ્યુશન આવે, એમ કરતાં કરતાં બધી રોંગ બિલીફમાંથી પોતાને છૂટો પાડી રાઈટ બિલીફ એક્ઝેક્ટ સેટ કરી આપે, ત્યારે ગેડ બેસે છે, પછી હવે ગુચવાડો નહીં થાય, પછી છુટકારો થશે. એટલે તીર્થંકરના સમયમાં પણ આવું કશું ક્યારે નથી સમજાયું, એવું થયું? તીર્થંકરોના સમયમાં એમને પામ્યા એ તો મોક્ષે જતા રહ્યા, કોઈ બચ્યા જ નથી. આપણે 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 તો ચટણીઓ ખાતા હતા એટલે કેવી રીતે ખબર પડે? એ દાડે ખોટ ખાઈ ગયા, હવે નથી ખોટ ખાવી આપણે. જો નથી ગયા મોક્ષે એ ખાતરી ને પુરાવો નહીં બેઠા છીએ. સાચી વાત. શું કામ હવે ચેક કરવાનું રહ્યું કે ભાઈ કેમ ડાયા થઈને, હવે ચેક, હવે ભૂલચૂક નહીં થવા દઈએ. તો એવું થાય કે અત્યારના આ દાદાની વાણી છે, આ પારાયણ બહુ બધા લોકો સાંભળતા હશે, જે લોકોએ જ્ઞાન નહીં લીધું હોય એ લોકો બી કદાચ સાંભળતા હશે, તો એ લોકોને આ દાદાની વાણી કેવી રીતે ઉગે? હેલ્પ થશે ને એને, કે આ છૂટવાનો કંઈક, આ લોકો કહે છે છૂટાય એવું છે, અને અહીં બધા બેઠા છે એ લોકો કે અમે છૂટ્યા છે એવું અનુભવે છે, માટે આપણે જો છુટકારો જોઈતો હોય તો અહીં ટોળામાં આવવું પડશે. એટલે એ તો ઈ તો હકીકત થાય જ કે ખાલી વાણીથી નહીં થાય, જ્ઞાન વિધિ એ તો કૃપાનો માર્ગ છે, કૃપાથી થશે, બાકી કે ને આવડતથી નહીં થાય ને આ પંડિતાઈથી એ નહીં થાય. કૃપાથી, કૃપાનો માર્ગ છે આખો, અને શરૂઆતથી કૃપા છે ને પૂર્ણાવતીમાં એ કૃપા છે, ત્યાં સુધી કૃપા ચાલશે. એ મહેનતથી હું આમ ભણી જાઉં પછી આમ બધાને સમજાવી દઉં, એ કહીને નવી નવી રીતે સમજાવી દઉં એ નહીં ચાલે. તમને કૃપાથી અનુભવ પ્રગટ થતો જશે. કૃપા એટલે રાજીપો, રાજીપો એટલે આધીનતા. ચાલો આગળ. પ્રશ્ન કરતા, આ વિશેષ ભાવમાંથી ભાવક ઊભો થયો છે? દાદાશ્રી, હા ભાવક ઊભો થયો છે. પ્રશ્ન કરતા, હવે ભાવક અને ભાવ એક છે કે જુદા છે? ભાવક અને ભાવ આપણે દ્રવ્યકર્મ સમજીએ ને, ભાવકર્મમાંથી દ્રવ્યકર્મ બધાય. દ્રવ્યકર્મમાં રોધક, માનક, મોહક, લોભક, મોહ નિયમો કરાવે, નાનાવરણ, દર્શનાવરણ, અંતરાય, બધું એમાં એમાં બેઠું છે. એવું સમજો કે આ ઊભું થયું, અને એ ભાવકો આજે દ્રવ્યકર્મ પછી નવા ભાવ ઊભા કરાવે, એ ભાવ ઊભા કરાવે. આપણે જો એમાં ન ભળીએ તો ભાવ પડી જશે, અને આપણે ભળ્યા તો પછી નવું બીજ પડશે. ચાલો આગળ. દાદાશ્રી, બે જુદા છે, ભાવક એટલે તમારે ભાવ ના કરવો હોય તોય કરાવડાવે, એનું નામ ભાવક. આપતાવણી ચોથી એમાં છે, 236માં 265માં, એ આખી 5-7-10 પાના ભરીને આની વિગત છે. ભાવક અને ભાવ્ય, ભાવક ભાવ અને ભાવ્ય, ભાવ્ય પોતે થાય છે અને ભાવ ભાવકો કરાવે છે. પોતે ભાવમાં ન ભળે તો આત્મા રૂપે રહી શકે, અને ભાવમાં ભળે તો ભાવ્ય થયો. જેમ પેલો સેવક, સેવા અને સેવ્ય, પૂજ્ય, એ બધું એ કહે ને, પોતે તન્મય આકાર થવાથી એ દશા ઉત્પન્ન થાય છે પોતાની. ભાવક ભાવ કરાવનારા, આ શરીરમાં ભાવક જેવી તો કેટલીય વસ્તુ છે. ક્રોધક ક્રોધ કરાવનારો, લોભક લોભ કરાવનારો, એવા ક વાળા બધા બહુ છે એની મહી.
વસ્તી જ એની વધી ગઈ છે એટલે મૂળ રાજાની શી દશા થાય? બીજી વસ્તી પાર વગરની. પ્રશ્ન કરતા, ભાવકે ભાવ કરાવ્યા એમાંથી પછી બીજા ભાવ ઉત્પન્ન થયા, હવે એનાથી પછી આ સાતત્ય રહ્યું? દાદાશ્રી, પછી ભાવક મજબૂત થતો જાય. જેમ જેમ ભાવક ભાવ કરાવે તે આપણે કરીએ ત્યારે ભાવક મજબૂત થતો જાય, તેમ તેમ એનું ચલણ વધ્યું. પેજ નંબર 130. એ સાતત્ય ભાવ ઉત્પન્ન થયો પછી મહી કંટાળે. એ વ્યતિરેક ગુણો નાશવંત છે પણ એ ગુણોને આધીન આખું જગત છે. એટલી બધી ભ્રાંતિથી ફસામણ થઈ છે કે એ ગુણોને આધીન જ જીવો વર્ત્યા કરે છે, એને જ ચેતન માને છે. મને જ ક્રોધ થાય છે, બીજા કોને થાય? હું જ લોભ કરનારો છું. ગજવામાંથી 25 રૂપિયા જ ખોવાઈ ગયા હોય તો લોભિયાને આખો દાડો સાંભર સાંભર કર્યા કરે, એ લોભના ગુણ. બીજે દહાડે હવ સાંભરે, લોભ્યો ના હોય તો અને કંઈ નહીં. ચાલો આગળ પ્રશ્ન લેતા જઈએ. સોનલબેન ટાંક, પ્રશ્ન કયો છે પૂજ્યશ્રી? પ્રશ્ન એ છે કે જેમ જેમ જુદું જુદું પાડ પાડ કરીએ કરીએ અને અને દુઃખ થાય તો પ્રતિક્રમણ કરાવીએ તો એમાં દાદાની આજ્ઞા આવી જાય છે કે શું? હા, આવી જ જાય ને. પ્રતિક્રમણ કરાવો એટલે પહેલી બે આજ્ઞા આવી જ ગઈ કે હું શુદ્ધાત્મા ફાઇલવાને ભૂલ કરી એને જુદું રાખીને એની પાસે પ્રતિક્રમણ કરાવીએ. કોઈને દુઃખ અપાવ્યું તો કે તમે ના આપશો નક્કી કરો, એટલે જુદું રાખવાથી વાતચીત કરવાથી આજ્ઞા આવી જ જાય છે. અને એમનું એન્ડ રિઝલ્ટ? એન્ડ રિઝલ્ટ આત્મા પણ વધશે આપણું, દેહાધ્યાસના પરિણામ ખલાસ થતા જશે, કશાયો બધાઓ પડશે. ઓકે, જય સચિદાન. બોલો. ચમનભાઈ મકવાણા. હવે પૂજ્યશ્રી, મારો પ્રશ્ન એ છે, પહેલાં તો આપના ચરણોમાં કોટી કોટી વંદન. સર્વ સંગીકારી મહાત્માઓના બિરાજેલા પરમાત્માને પણ કોટી કોટી વંદન. મારા પ્રશ્ન પૂછવામાં કોઈ અવિવેક જેવું લાગે તો પહેલેથી ક્ષમા ચાહું છું, આપની પણ માફી ચાહું છું. હવે પેરેગ્રાફ પેજ નંબર 119 છેલ્લો પેરેગ્રાફ. આત્મા જ્યારે વિભાવમાં જતો હોય છે તો એ સ્વભાવમાં ક્યારે આવે? એ પ્રશ્નકર્તાનો પ્રશ્ન છે. પછી એમાં દાદાશ્રીનો જવાબ છે કે વિભાવમાં ગયેલો છે તે હમણાં તરત જ સ્વભાવમાં આવે નહીં, એ વિભાવ પૂરો થાય ત્યારે સ્વભાવમાં આવે. સ્વભાવમાં આવ્યા પછી વાંધો નહીં, પણ વિભાવમાં એટલે કે આ ભૌગોલિક જ્ઞાનમાં આવી પડ્યા. સ્વભાવ એટલે સ્વાભાવિક જ્ઞાન અને વિભાવ એટલે ભૌગોલિક જ્ઞાન. હવે એ ક્રમે ક્રમે ઓછું થતું જાય, એ એકદમ ઝટકો મારીને જતું ના રહે. હવે આ પેરેગ્રાફમાં એમ કહે છે કે આ ભૌગોલિક જ્ઞાન છે એ ક્રમે ક્રમે એમાં ઓછું થતું જાય, પોતાના દેહાધ્યાસથી જે મન બુદ્ધિ ચિત્ત અહંકારના પડળો જે છે એ ક્રમે ક્રમે ઓછા થતા જાય અને પોતાના વિભાવમાંથી પોતે પોતાના સ્વસ્વરૂપમાં આત્મ સ્વરૂપમાં આવે. તો પછી દાદાએ કીધું કે આ દાદાનું જ્ઞાન છે એ અક્રમ વિજ્ઞાન છે અને અક્રમ જ્ઞાન છે. તો પછી આમાં તો ક્રમ છે, તો ક્રમ અને અક્રમ આ વિષયની જરા મને ક્લેરિફિકેશન આપશો. આમાં કેવું છે, અક્રમ આપણને લાગુ પડે છે, પૂતગલને નહીં. એટલે આપણને અક્રમથી બેસાડી દીધા શુદ્ધાત્મા, પણ હવે આ વિભાવના પરિણામો છે, પરિણામ પૂતગલમાં ગયેલા છે. એ પરિણામો ધીમે ધીમે સંજોગ મળશે, કાળ પાકશે, ક્ષેત્ર ભેગું થશે, ઉદયમાં આવશે, ત્યારે જાગૃતિ રાખીશું તો એટલું વિભાવનું પડ જશે અને સ્વભાવ પ્રગટ થતો જશે. એ ક્રમે ક્રમે આવવાનું કારણ પૌગલિકમાં પેસી ગયું છે, માટે એ જામી ગયેલો માલ, ડિસ્ચાર્જ માલ ક્રમે ક્રમે ઉદયમાં આવશે, ત્યારે જાગૃતિ રાખવાની, નિકાલ કરવાનો. પણ તમને અક્રમ જાગૃતિ જે કૃપાથી કલાકમાં મળીને તે અક્રમ,
હવે ફાઇલો તો ઉદયમાં આવશે ત્યારે નિકાલ કરશો ને, કે આજથી નિકાલ કરી શકાય? હા, અત્યારે ઘેર જશો પછી પેલી બોલશે ત્યારે તમારો કર્મનો ઉદય આવશે, ત્યારે નિકાલ કરવો પડશે. અત્યારે તમે કહો ને ફાઇલ વિતરાગ કશું ના ચાલે, એ પેલી અથડામણ થાય, ઘરે પેલી રોટલી કાચી હોય, તમારું મગજ ફટકે, ત્યારે ભરેલો માલ નીકળે, અથડામણ થાય, પછી પ્રતિક્રમણ કરો, ત્યારે એટલું પડ જાય. એ ક્રમે ક્રમે જ આવશે. શું એક સામટું આવી જાય ને થાકી જાય માણસ, એટલે બરોબર છે. સચ્ચિદાનંદ પૂજ્ય શ્રી, શ્રુતિ વ્યાસ, વડોદરા. બોલો. કાલે ભજિયાનું એક્ઝામ્પલ આપ્યું, એમાં એવું કીધું કે પૂતગલના પરમાણુ જે ચાર્જ થાય છે એના પ્રમાણે જ ભજિયા મળે છે, એમાં આત્માનો તો કોઈ રોલ જ નથી. અને પછી પણ પેજ નંબર 119 ઉપર લખ્યું છે કે કોઈ કોઈને મદદ કરતું નથી, કોઈ કોઈને નુકસાન નથી કરતું, પણ પૂતગલના જે પરમાણુ ભજિયા ખાવાના પડ્યા એ તો લાસ્ટ જન્મમાં જે વિભાવ હતો એના લીધે જ પડ્યા હતા. એટલે એ જળ અને ચેતન બે ભેગા આવવાથી જ એને વિભાવ થયો ને એના લીધે જ ભાવ થયો. એ બધું ના હોત તો પછી આ ભજ્યું ખાવાનું પણ પરમાણુ નેક્સ્ટ જન્મમાં ચાર્જ જ ના થયા હોત, તો પછી આ કોઈ કોઈને મદદ નથી કરતું એ વસ્તુ. એક દ્રવ્ય બીજા દ્રવ્યને મદદ કરતું નથી, પણ વિભાવિક ભાવ થી બીજા વિભાવિક ભાવ, પૂતગલના વિભાવિક ભાવ ને ચેતનના વિભાવ, એ વિભાવિક ભાવ એકબીજાને કનેક્ટેડ છે, પાછા એ સંબંધમાં આવી ગયા છે અને એ જ એકબીજાને કનેક્ટેડ છે, નિમિત્ત છે. વિભાવિક ભાવ ચેતનનો થયો એટલે વિભાવિક પૂતગલ, વિભાવિક પૂતગલ પછી જ્ઞાનીના પૂતગલમાં વાણી નીકળી એટલે આપણો વિભાવ છૂટ્યો અને સ્વભાવ પ્રગટ થયો. અડ્યું કોને? વિભાવમાં જ. એટલે શુદ્ધ દ્રવ્ય એક દ્રવ્ય, શુદ્ધ દ્રવ્ય બીજા દ્રવ્ય એકબીજાનું કશું કરી શકે નહીં. વિભાવિક ભાવ એક ચેતનનો અને વિભાવિક ભાવ પૂતગલનો, એ બે સામસામે એકબીજાને અસર કરે છે. જો ને તમારો કાગળ લખેલો તો ભલે ને બીજે દાડે મારા હાથમાં આવ્યો વાંચ્યો તો તમે ઊભા કૂદી પડ્યા ને, મારો પ્રશ્ન આવ્યો, જો કામ કરે છે ને વિભાવિક. આ વિભાવ લખાયું તે વિભાવ, વાંચાયું તે વિભાવ, માઇકમાં બોલાયું તે વિભાવ, એ વિભાવ વિભાવને હેલ્પ કરે. સ્વાભાવિક તત્વ અને સ્વાભાવિક તત્વ એકબીજાને કશું લેવા દેવા નહીં. ના સમજાયું? ના, બીજો પ્રશ્ન છે, પૂછી લઉં. હા, સમજી ગયા કે નહીં? હા હા, ખબર પડી. બસ, પેજ નંબર 100 ઉપર લખ્યું છે કે ક્રોધમાન માયાલોભ એ તો પ્રોડક્શન છે અને મન બુદ્ધિ ચિત્તને અહંકાર એ તો ઇફેક્ટ છે, પણ આપણે જે વિભાવ ઊભો થયો એને જ આપણે અહંકાર કીધો, તો એ પછી ઇફેક્ટ કેવી રીતે, એ પ્રોડક્શનમાં ના હોય? એટલે કોઝિસ રૂપે હોય ને, બિગિનિંગ વખતે પ્રોડક્શન કોઝિસ કહેવાય. એ ક્રોધમાનમાં હું આવી જ જાય છે, એ બિગિનિંગ છે, એનાથી મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઇફેક્ટમાં આવશે. અને આ ઇફેક્ટિવ અહંકાર, ડિસ્ચાર્જ અહંકાર ઇફેક્ટિવ કહેવાય. આ કોઝિસ અહંકાર છે ક્રોધમાન માયાલોભનો. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. સામાન્ય જ્ઞાન અને વિશેષ ભાવ, સામાન્ય ભાવ અને વિશેષ ભાવની સામાયિકમાં જે જે પ્રસંગોમાં વ્યક્તિઓ માટે વિશેષ ભાવ થયા હોય તે સામાયિકમાં જોઈને ભૂસી નાખ્યા, પરંતુ થોડું વધારે એનાલિસિસ કરતાં એવું લાગ્યું કે વ્યવહારમાં કોઈ વ્યક્તિઓ માટે સાંભળેલું અથવા અનુભવેલું વિશેષ જ્ઞાન ઉપયોગી પણ થઈ શકે એવું, જેવું કે અમુક વ્યક્તિને કામ સોંપવાથી ક્યારેય પૂરું નહીં થાય, અથવા તો અમુક વ્યક્તિને પૈસાનો વ્યવહાર ન સોંપાય, તો એવા બધા જે હોય તો એવું બધું જ્ઞાન છે, તો નિશ્ચય અને વ્યવહારમાં બેલેન્સ કઈ રીતે રાખવું? એ જ આપણે એ જ વાત કરી હતી કાલે કે ભાઈ આ થોડો વ્યવહાર છે, એ જે કનેક્ટેડ આવ્યા છો એમાં તમે સાચવીને જવાબદારીથી અથવા તો નોર્માલિટી રાખીને પૂરો કરજો, પછી એક્સ્ટ્રા આઇટમ છે આમથું લીસોટા મારતા હોય જોજો કરીને એમાં ચેજો. હવે આવી પડ્યો છે વ્યવહાર તો કે આ ફાઇલ છે, હવે આમાં એ પહેલાં જેને કામ સોંપ્યું નથી કરતો તો એની માટે અભિપ્રાય ન પડવો જોઈએ. હા, ના કામ સોંપો એનો વાંધો નથી, પણ અભિપ્રાય રાખીને કામ સોંપવું એવું ના કરશો. શુદ્ધાત્મા જુઓ અને ફાઇલ છે, આની પ્રકૃતિને નથી થઈ શકે એવું તો રેવા દો, આ કામ એને બીજું કોઈ કામ સોંપીશું, એવું ગોઠવી શકાય, એનો વાંધો નથી. અને પૂજ્યશ્રી, જોબ છોડીને પાર્ટનરશિપ કરી અને ફેક્ટરી કરી હતી, તો એમાં એક પાર્ટનર જે રાખ્યા હતા એના વિશે બધાએ કહ્યું હતું કે આ પાર્ટનર રખાય નહીં, આ સારો નથી, તો હવે એ અનુભવ કરવા માટે થઈ અને પછી કર્યું અને પછી ખરેખર એવું બન્યું બાજુ અને ફેક્ટરી બંધ કરવી પડી. હા, એટલે હવે બરાબર છે, એ વ્યવહાર વ્યવહારની રીતે રાખજો, પણ અંદર દ્રષ્ટિ શુદ્ધાત્માની રાખજો, નિર્દોષ દ્રષ્ટિ રાખજો. અને આ જોખમ, જેમ આપણે અગ્નિને હાથ ના લગાડ્યા, પૂતગલ છે ને બધું અડવામ શું વાંધો, એટલે અગ્નિ છે ના હાથ અડાડશો, દજાશો, આ બરફ છે એનો વાંધો નહીં, એ કેવું આપણે સમજીએ છીએ ને. એટલે વ્યવહાર વ્યવહારની રીતે છે, અંદર આપણે દ્રષ્ટિ શુદ્ધ રાખીને અને
વ્યવહારની રીતે જે નોર્મલિટી અથવા તો જે વ્યવહાર ગોઠવી શકાય એ રાખવાનો છે. એને કંઈ આપણે ગુના નથી ગણતા, દોષિત જોઈને નથી કરવા માગતા. હવે મજૂરે કર્યો કે કોન્ટ્રાક્ટર કે આર્કિટેક્ટ નથી બનવું, કોઈ પુત્ર ઊભું નથી કરવું, તો શું કરવું જોઈએ? અને આત્માને તો પુત્રની જરૂર નથી, અને અજ્ઞાન દશામાં જે ભાવ કર્યા હોય, અજાગૃતિમાં જે ભાવ થઈ ગયા હોય, તેનું શું થશે? બીજા અવતારમાં આવું પુત્ર ઊભું થશે ને? પૂજ્યશ્રી ખૂટી સમજાવો. પાંચ આજ્ઞામાં રહો એટલે બધું જૂના ભૂસાઈ જશે. ને ઘણું ખરું આપણે આખી જિંદગીના દોષોનું લેતા હોઈએ, તે દાડે ચોકડી મારી દેવાની કે હવે આવું કંઈક ભૂલચૂક થઈ હોય તો હવે ક્યારેય જોઈતું નથી. હવે શુદ્ધાત્મા અનુભવ જોઈએ અને સિમંદર સ્વામીનું શરણું જોઈએ. અને હવે રોજે રોજ વર્તમાનમાં પાંચ આજ્ઞામાં રહીને વ્યવહાર નિકાલ પૂરો કરો. પછી એને એ કાલની સામાયિકમાં ખાવાની બાબતમાં એ વાંચી જાઓ, એ એ ટાઈપનું જ છે. અહીંયા આવ્યો નથી કાગળ, પૂરું થઈ ગયું. દરિયા કિનારે રહેતા હતા ત્યારે નાની ઉંમરમાં 3-4 વર્ષની હતી ત્યારે મચ્છીના ઢગલામાંથી એક સુંદર ઝીંગું લઈને ચૂલામાં નાખ્યું હતું, તે દર વર્ષે યાદ આવે છે. હા, એ શું કર્યું હતું? એ છે ને એક સુંદર જાતની મચ્છી આવે એ મેં ચૂલામાં નાખી હતી, એ દર વર્ષે યાદ આવે. ના હા, તો પસ્તાવો કરવાનો. અને 5-6 વર્ષ એ હવે 5-6 વર્ષ હતા ત્યારે દાદાના પૈસા પૂજામાંથી લઈને ચાખાતા હતા. એટલે જે ભૂલો થઈ આપણે ભૂલ કરનારની પાસે પ્રતિક્ષણ કરાવવાનું, ફરી ના થાય એવું નક્કી કરો. વાત પૂરી થઈ ગઈ પછી કલાક બેસીને માફી માગી લીધી એટલે પૂરું થઈ ગયું, પછી દુઃખી નથી થવું આપણે. બહેનોની જે વિશેષ ભાવવાળી શક્તિ છે જે સંસારમાં કામ કરી રહી છે, એને સેવા તરફ વાળવા માટે અને આત્મા તરફ વાળવા માટે એક સેવામાં હર્ડલ્સ આવે છે કે પહેલાં જ્યારે સ્ટાર્ટ થાય છે સેવા ત્યારે ભાવથી દિલથી થાય છે, અને થોડીક સ્થિર થાય છે ને પછી એની વિશેષ ભાવવાળી શક્તિ પાછું એ કામ કરે છે, અને ગમતી અણગમતી નીચી ઊંચી એવી સેવાના ભેદભાવ થાય છે, અને ત્યાં એને નેગેટિવિટી સ્પર્ધા ઈર્ષા જલેસી જેવું ઊભું થાય છે, અને ત્યાં એને એવા કોઈ જ્ઞાનના સોલ્યુશન નથી મળતા કારણ કે એની સાધના નથી એવી કે એ આમાંથી બહાર નીકળી શકે, અને સેવા છોડીને વ્યક્તિ જતો રહે છે. હવે આમાં એવું પૂછવું છે કે એ પોતે શું ગમાવે છે અને એને કેવી વ્યવહારની સમજણ આવે કે એ આ વસ્તુ છોડીને ન જાય. આપણે ચોખ્ખું કહીએ છીએ કે સેવા કરતાં કરતાં ઊભા થયેલા કષાયો જ્ઞાનથી ચોખ્ખા કરો. એટલે હા, બળતરા ઊભી થાય, ભોગવટા આવે, દોષિત દેખાય, નેગેટિવિટી થાય, એટલે આપણે તરત જ પાછા ફરવું જોઈએ કે અંદર કચરા ઊભા થાય છે. સેવાને છોડવા નથી, કષાયોને કાઢવાના છે, અને કષાયો જાતે ઊભા થાય એવા નથી. એટલે અથડામણમાં ત્યાં સેવાના નિમિત્તે સેવા એટલે આપણે એવી જગ્યાએ છીએ કે આ સત્સંગીઓ છે, બધા મહાત્માઓ છે, અને દાદાનું કામ કરીએ છીએ એટલે દાદા માટે પ્રેમ છે, આપણને પૂજ્ય ભાવ છે. એટલે આ ટોળામાં આવવાથી દાદાના કનેક્શનમાં રહીને આ સેવા થાય છે, એટલે આ તો અવસર છે આપણને. જો આવી સેવા કરતાં કરતાં ઊભા થયેલા કશાયો તો આવો કંઈક સત્સંગ મળી જાય કે જ્ઞાનની સમજણ મળી જાય, તરત જાગૃતિ આવે, કચરા ધોઈ નાખીશું. એટલે આ ટોળામાં રહેવાથી સત્સંગનું નિમિત્ત મળ્યા કરશે. સવારે સોનેરી પ્રભાત હોય છે અથવા તો રોજ સત્સંગ કે કંઈક ને કંઈક અનુસંધાન સત્સંગના થવાથી આપણે કચરા ઊભા થયેલા જ્ઞાનથી ચોખ્ખા કરી શકીશું, અને એ જ સાચો રસ્તો છે. બાકી અહીંથી આપણે છૂટા થઈ ગયા પછી ઓફિસમાં જશો કે ઘરે હશો ત્યાંય આપણી પ્રકૃતિના કચરા તો ઓફિસના સાથે લોકોના સાથે અથડાશે, ઘરની વ્યક્તિઓ સાથે અથડાશે. પછી કે મને કોઈ સમજી શકતું નથી, બધા જ મને આવા ભેગા થાય, પણ આપણે સમજવું જોઈએ કે આપણા કચરા લઈને ફરીએ છીએ, અને આ સેવાના નિમિત્તે સેવામાં કોઈ ગુનેગાર છે જ નહીં, બધા દિલથી દાદાના કામની સેવા આપી રહ્યા છે. એટલે અથડામણમાં આપણા કચરા ઊભા થાય તે આપણા કચરાને આપણે સાફ કરવા પડશે, સમજીને કે મારા કશાય મને. આપણે પહેલે દાડે સામાયિક કરી હતી કે કોઈના દોષ દેખાય, કોઈના નેગેટિવ દેખાય એ પોતાના જ કશાયો છે. માન મળે તો પોઝિટિવ, ના મળે તો નેગેટિવ. એટલે માન ના પોષાયું એટલે નેગેટિવ થાય છે, માટે કોઈ દોષિત નથી, મારી ગાંઠની માનની ગાંઠ મને હેરાન કરે છે. આપણે આ સમજીશું, આ દ્રષ્ટિમાં આવશે ને પછી પુરુષાર્થ ખરો ચાલુ થશે. અથડામણમાં ભેદ નહીં પડવા દઈએ, વ્યક્તિઓ સાથે જુદાઈ નહીં થવા દઈએ,
અને અંદર ઊભા થયેલા કસાયો જ્ઞાનથી ચોખ્ખા કરી શકીશું. એટલે આપણને સાચો રસ્તો મળ્યો છે. એટલે આ શિબિરમાં, પારાયણમાં, સોનેરી પ્રભાતમાં બધે આ જ સમજણ આપણે પ્રાપ્ત કરીને કચરાના કાઢવાના પુરુષાર્થમાં રહીશું. અને પૂજ્યશ્રી, એક બીજી સ્ટેજ આવે છે કે જ્યાં એને સેવા કરવાની છે અને કરાવવાની છે. હવે ત્યાં એને માન અપમાન અને એમાં રાગદ્વેષ થાય છે અને એવું કે થાય છે કે મારે સેવા કરાવવી નથી પણ કરવી છે, એવા પ્રકારનું થાય છે. તો ત્યાં કેવી સમજણ? ત્યાં ટીમને વાત કરે કે ભાઈ મને આ જરા બોજો રહે છે, મને સોંપેલું કામ કરવાનું ફાવશે, પછી યોગ્ય એ લોકો કરી આપશે આપણને એડજસ્ટમેન્ટ. અને એક ત્રીજી સ્ટેજ આવે છે કે એની સત્તા આવે છે પછી કે એને ખાલી કામ લેવાનું જ છે. હવે એ સત્તામાં એને સત્તાનો દુરુપયોગ થાય છે કે ભેદભાવ થાય છે, વ્યક્તિ સાથે અભિપ્રાય, આગ્રહ, આ બધા ઊભું થાય છે. તો ત્યાં એને સત્તા ન વાપરે એમાં કઈ સમજણ? એ તો પોતાને ભાન રહે નહીં ને એટલું બધું, એટલે પછી આજુબાજુવાળા ચેતવશે. આ ટીમ કમિટીઓ બધી ભેગી મળીને મીટિંગો થાય ત્યારે પછી બોલાવે છે ને, બેન તમે આ જરા ફેરફાર કરો, આ યોગ્ય ના કહેવાય. તો તરત કોઈ આપણી ભૂલ બતાડતું હોય તો તરત પાછા ફરી જવું. તો આપણે જ્ઞાન માટે સિન્સિયર કહેવાઈશું. અને દાદાગીરી કરીએ, તમે લોકો મારા ખોટા પક્ષપાત કરો છો ને, મારા જેવાને આમ કરો છો, એ રક્ષણ કરવા ગયા મોડું થશે, કચરા કાપવાનું મોડું થશે. માટે આવું આ બધા ભેગ આજ પોતાની પ્રકૃતિની ભૂલો પોતાને સીધી દેખાવી, એટલું નિષ્પક્ષપાતી પણ હોતું નથી. તો આજુબાજુવાળા ચેતવશે આપણને, ત્યારે ડાયા થઈને ભૂલને સ્વીકારી કચરા કાઢીને જાગૃત થઈ જવાનું, સેવા સરસ દિલથી કરવાની, કચરા ઊભા થાય તે જ્ઞાનથી ચોખ્ખા કરવાના. એ આવશે તો ખરું જ, આજુબાજુવાળા કહેશે, અને કદાચ સત્સંગમાં કંઈક વાત સાંભળે તોય જાગૃતિ આવે. કાલે જ વાત નીકળી હતી કે જેમ જેમ આપણો પગ સ્થિર થાય ને એટલે પછી કંટ્રોલ ચાલુ થાય. જો નહીં તો હું કાઢી મૂકીશ તને, બરોબર નહીં કરે તો. એટલે કેમ બોલી તો, હું મોટી જૂની, આ નવી કાચી, હું પાકી હોશિયાર, એ આવવાનું જ. અને એ આવવાનું એટલે શું કે હંમેશા અહંકારનું સ્વરૂપ જ આવું છે. એ હતા એ જ બધા બહાર નીકળે છે, જ્ઞાનથી ચોખ્ખા કરીશું તો આત્માના અનુભવની કક્ષામાં પહોંચીશું. એટલે આવું સ્ટેપ બધા આવશે, બધાને આવશે. અને પછી ચોથું સ્ટેપ આવે છે કે એને છોડવાનો વાર આવે, નિવૃત્તિ લેવાનો ટાઈમ આવે છે. તો ત્યારે કેવી નિવૃત્તિ લેવાનો કે પછી એને કહેવામાં આવે છે કે બેન હમણાં તમે બ્રેક લો, એ જ ને? એટલે બંને હોય કે નિવૃત્તિ તો હવે કેટલી 80 વર્ષનો થાય ત્યારે નિવૃત્તિ થશે, કદાચ 60 વર્ષે થાય કેટલાકને. પણ એ નિવૃત્તિની પૂછો છો કે આ બ્રેક લેવાનું પૂછો છો? ના, એ નિવૃત્તિની પૂછ, જે ફ્રીજ થઈ ગયું હોય ડિપાર્ટમેન્ટ, એને બ્રેક કહેવાય, નિવૃત્તિ ના કહેવાય. નિવૃત્તિ એટલે શું, કાયમનો રિટાયર. અને આ તો એને કહીએ છીએ કે તમે 15 મહિનો, 2 મહિના, 6 મહિના બ્રેક લો, આપણી આ પ્રકૃતિના દોષને ઓળખો અને જાગૃત થાઓ કે આપણે આ કચાસ કંટ્રોલ રાખવા, પોતાના કબજામાં રાખવું, કોકને માન આપીને ચડાવવું, કોકને અપમાન કરીને પછાડવું, આખી સિસ્ટમને એવી પોતાના કબજામાં રાખે કોઈ ચૂકે ચા ના કરી શકે. અને એ રોગ કોણ કાપશે? તો અહીંયા દેખાડનારા મળે છે તો જાગૃત થાઓ અને કચરાને કાપો. તે બ્રેકમાં થોડુંક સમજે, જેમ તાવ ચડ્યો હોય, પેલો ટાઇફોઇડ થયો હોય, તો મેં 10 એને હોસ્પિટલમાં રાખે કે ભાઈ તમારે હમણાં કશું કામ નહીં કરવાનું. કેમ? તો પેલો રોગ કાપવા માટે, દવા રોગ મટી જશે દવાથી, નિરોગી થશે એટલે પાછું કામમાં ચડી જજો. પૂજ્યશ્રી, હવે આખી જર્નીમાં આખી સ્ત્રી પ્રકૃતિ કામ કરી રહી છે. હવે આ જે વિશેષ ભાવવાળું છે, હવે એ શક્તિને સવળી રીતે ક્યાં આમાં કામ કરી રહી છે? બધે એવું લાગે કે અવળું જ થઈ રહ્યું છે. એટલે આપણે ધ્યેય પકડવું છે, મારે પોઝિટિવ, ક્રિએટિવ, કન્સ્ટ્રક્ટિવમાં આગળ વધવું છે, નેગેટિવિટી, ડિસ્ટ્રક્ટિવમાં આગળ વધવું નથી. એ નક્કી કર્યા પછી બધી શક્તિ સવળી ચાલશે. અને 2 સામસામે ટકરાય, 2 ની 10 શક્તિ, આની 10 ને આની 10 તૂટીને ભૂકો થશે. એ ભેગા મળીને પૂરક થઈને કામ કરશે, 10 વત્તા 10 20 શક્તિથી દાદાનું ખૂબ કામ થશે. આપણે એ લાવવા માગીએ છીએ, પૂરક થાઓ, બગડ્યું ત્યાંથી સુધારો, અટક્યું ત્યાંથી વધારો. આપણું જ કામ છે, આપણા દાદાનું કામ છે, આપણા મહાત્માઓની આપણે સેવા કરીએ છીએ. તો ભેગા મળીને પ્રેમથી કેમ ના કરીએ, કેમ એકબીજાની ભૂલો કાઢીએ? અને કોણ ઊંચું કોણ નીચું, હેરુમાં તો કે જે સિન્સિયર કરે એ ઊંચો, પછી જેને જે ભાગે આવી સેવા, બધા સિન્સિયરલી કરી જાઓ. પૂજ્યશ્રી, વિભાવ કી બાતચીત હો રહી થી, તો જૈસે હમ કહેતે હૈ કે વેદપાલ તું અલગ ઓર મેં અલગ, લેકિન જબ સ્વાસ્થ્ય ખરાબ હો તો સ્વાસ્થ્ય ખરાબ હોને કી સ્થિતિ મેં યે સ્થિતિ નહીં રહે પાતી ઓર નકારાત્મકતા આ જાતી હૈ,
और ये भी देखा जाता है कि रोग के रूप में ना तो सेवार्थी के रूप में सेवा हो पाती है, ना ज्ञान मार्ग में चल पाते हैं। पिछले कुछ दिनों से ऐसी समस्या चल रही थी। हाँ, मगर डॉक्टर की दवाई लेके जो भी उपाय है करो। हाँ, दवाई तो पूज्य श्री ले, अल्टरनेट थेरेपी से भी कुछ भी उपाय करते रहो। वेद भाग को बोलो दुखी मत हो जाओ, जो भी अभी शरीर में आया है कर्मों का हिसाब दर्द का, हम दवाई के उपाय करते रहेंगे और जितना हो गया उतना निरोगी होते जाएंगे। और बहुत सारे निमित्त मिलेंगे, हमारा भाव है दर्द का हिसाब पूरा होगा तो निमित्त मिल जाएंगे, तब तक हम प्रयत्न करते रहना। अच्छा निमित्त मिलेगा, दर्द पूरा हो जाएगा, दादाजी की सेवा में हम वापस हाजिर हो जाएंगे। पूज्य श्री, फिर प्रैक्टिकल में ऐसा भी दिखाई दिया कि ज्ञान में चलने के लिए या सेवार्थी के रूप में सेवा करने के लिए हेल्थ फिटनेस भी बहुत जरूरी लगती है। तो हेल्थ में अभी क्या है कि जो दर्द आ चुका है उसका रिपेयर कर लो और बाकी इम्प्रूवमेंट ही लाओ। जैसे एक्सरसाइज करे, योगा प्राणायाम करे, डाइट में संभाले, ताकि फ्यूचर में हम निरोगी रह सके। और ये हेतु से हम जागृत रह के दादाजी का काम करना है, इसके लिए हम डाइट एक्सरसाइज सब मेंटेन करना, तो हेल्दी हो जाएंगे तो दादाजी का ज़्यादा काम कर सकते हैं, व्यवहार है। पूज्य श्री, अब 25 तारीख को दिल्ली से यहाँ प्रोग्राम के लिए चलना था, दोपहर बाद की ट्रेन थी और 11:15 बजे पहले से एक दो रोग चल रहे थे और उसी दिन दो रोग और आ गए और 102 डिग्री बुखार हो गया। अब डिसीजन करना था कि अब क्या करें, क्योंकि यात्रा हो नहीं सकती थी 1000 किलोमीटर की, लेकिन पूरा मतलब एक ये करके मैं अनंत शक्ति वाला हूँ, बस कह के मैं तो चल दिया कि अब जो होना हो जाएगा और मैं चल दिया जी। फिर भी हम तो ये बताते हैं कि भाई डॉक्टर की सलाह लेके करो। हाँ जी, तकलीफ क्योंकि अभी दर्द भी अलग अलग प्रकार के आते हैं, डेंगू है, मलेरिया है, टाइफॉइड है, कौन से प्रकार का दर्द हम। हाँ, दादाजी पे श्रद्धा है, अच्छी बात है, मगर शरीर है तो उसको दवाई का भी निमित्त है, दवाई लेके डॉक्टर से जांच करवा के आगे बढ़ना। हाँ जी, एक शाम की समाई की मैं पूज्य श्री बात थी विशेष भाव की, कि विशेष भाव में चलने के लिए मना किया गया था कि सामान्य भाव से चलना है और उससे आगे शुद्धात्मा देखना है। तो सामायिक की जब आप कल विधि करा रहे थे तो स्थिति ये थी वेदपाल के कि जैसे चोर की दाढ़ी में तिनका, कि वेदपाल ने हमेशा विशेष भाव में एक अपवाद छोड़ के सभी को हमेशा पूरे जीवन विशेष भाव में देखा हुआ है। तो कल इतनी बड़ी गलती का पता लगा कि हम बहुत ज़्यादा गलत चल रहे थे, उसके लिए मैं आलोचना प्रतिक्रमण प्रत्याख्यान करना चाहता हूँ आपसे। बराबर है जी, जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી, સાક્ષી બોલો। આપણે કાલે સવારે જે સામાયિક કરી હતી ને કે રિલેટિવમાં સામાન્ય ભાવે જોવું ને રિયલમાં શુદ્ધાત્મા, તો એમાં મને ક્વેશ્ચન છે કે જ્યારે હું કંઈક ફ્રેન્ડ્સ સાથે ચેટ કરતી હોઉં કે ફ્રેન્ડ્સ કે ફેમિલીના ફોટોઝ જોતી હોઉં કે ઇન્ટરનેટ પર કંઈ પ્રોજેક્ટ માટે રિસર્ચ કરતી હોઉં, તો ત્યારે તમામ એકાકાર ને તન્માયકાર થઈને જ થાય છે, અને ત્યારે સહજ રીતે કે શુદ્ધાત્માની જાગૃતિ એવી રહેતી નથી, તો એમાં શું કરવું? કંઈ નહીં, પહેલાં ગોઠવાનું શુદ્ધાત્મા છું, આ ફાઇલ છે, સંભાવે નિકાલ કરવો છે। ફાઇલ પત્યા પછી કોઈ સાથે રાગદ્વેષ થયા, કોઈ ફ્રેન્ડ માટે નેગેટિવ થયું કંઈક, તો પ્રતિકોણ કરીને ચોખ્ખું કરવાનું, શુદ્ધાત્માને ફાઇલ હિસાબ પૂરો થયો, અને ધીમે ધીમે નોર્માલિટી રાખવાની, એક્સેસમાં જવો નહીં આપણે, ઘરવાળા બૂમ પાડે એટલે સમજવાનું કે આપણી બાઉન્ડરીની બહાર ગયા, આપણે પાછા ફરો। હા, મમ્મી વળતા હોય છે તો પછી પાછા ફરી જવાનું, થોડું થોડું ડાપણથી કામ લઈએ। હા, એટલે થોડું અટેચમેન્ટ થતું હોય ને ફ્રેન્ડ્સથી, એવું થતું હોય। હા, એટલે પછી નોર્માલિટી રાખો, એક્સેસ ના થવા દઈએ। ઓકે, થેન્ક યુ પૂજ્યશ્રી, જય સચ્ચિદાનંદ। રિતેશ સાવલા। પૂજ્યશ્રી, આમ તો પ્રશ્નનો જવાબ ગઈકાલના આવેલા બે સત્સંગમાં આવી ગયો હતો આપતા પુત્રો સાથે। એક બીજું કંઈ પૂછી શકું આપને? આગળ તો આ સેવાનું ઉપર જે ચાલતું હતું ને, એના ઉપરથી જસ્ટ એક વાત કરવી હતી। આપણે એક એમ બી કહીએ છીએ ને કે એક જ ડિપાર્ટમેન્ટમાં તમે ઘણા વર્ષોથી સેવા આપતા હોય પછી એ તમારું ફ્રીઝ થઈ જતું હોય છે। ના, એવું કશું નહીં, ફ્રીઝ ન થવા દેવું એ આપણો પુરુષા છે, એક ડિપાર્ટમેન્ટ રહેવું એ હિસાબ છે વ્યવસ્થિતનો। ફ્રીઝ તો પછી આપણે ન થવા દેવું તો ન થવા દેવાય, આપણે બધાને ઇન્વોલ્વ કરો, આપણે શું કે ટીમ મોટી કરો, બધાને ઇન્વોલ્વ કરો, બધા ભેગા મળીને દાદાનું કામ આગળ વધારો, તો ફ્રીજે નહીં થાય, બધાને સેવાનો લાભ મળશે। શું પૂછવું છે? એટલે એ પૂછવું એ હતું કે હવે અમુક વર્ષો સુધી એક જ ડિપાર્ટમેન્ટમાં આપણે સેવા કરતા હોઈએ અને પછી શું આપણે ચેન્જ કરવાનું અંદરથી ઉપડતું હોય, આપણે અંદરથી એવું હવે એ એ એ નિર્ણય કશાય કરાવી રહ્યો છે કે પછી આપણું પોતાનું એમાં કોઈ પક્ષપાત નથી અને આપણે નેચરલી એ વિચારી રહ્યા છીએ? ના, કહેવાય વાંધો નથી, ટીમને વાત કરવાની, બીજું કોઈ સબસ્ટિટ્યુટ મળે એવું નથી, તમે ચાલુ રાખો તો સરસ સેવા આપવાની, સબસ્ટિટ્યુટ મળી ગયું હોય તો, મળી જાય તો પછી આપણે બીજી સેવા, અને બીજું
નહીં, આ ટેબલ પરથી પગ ઉપાડીને બીજી ખુરશી ના મળે ત્યાં આપણે પડી જઈશું વચ્ચે, એટલે એ ખુરશી મળે પછી ઉપાડવું આપણે. બરાબર, એક સ્ટેપ લઈ શકાય ને, આ કરાય ને, વાંધો ને, આપણું જ છે ને બધું દાદાનું. આપણે અહીંયા સેવા આપીએ છીએ, બીજે આપીએ, કશાય રહી સેવા એ આપણે જાગૃતિ રાખીશું. અને પૂછ્યું છે કે આત્મા અને ભૂતગલ વિશેની એક નાનકડી વાત કરવી હતી, કરી શકાય? આપણે કહીએ છીએ ને આત્માના સ્વાભાવિક જ્ઞાન ક્રિયાનો અને દર્શન ક્રિયાનો માત્ર કરતા છે, હવે આ જ ગુણનો એ કરતા થાય છે, પણ એની પાસે તો ગુણો તો ઘણા છે, જેમ કે કલ્પગુણ છે, અબાધ્ય ગુણ છે, સંકોચ વિકાસશીલ છે, તો એ બધા મૂળ આત્માના નથી. અને કરતા શબ્દ તો શું છે કે અપેક્ષા એ કહેવામાં આવે છે. આ લોકો કે ને બધા સંસારનો કરતા, તો કે ના અનૌપચારિક વ્યવહારથી આ નો કરતા, ઔપચારિક વ્યવહારથી આ કરતા, સ્વભાવથી આ કરતા, એ બધું બધા શબ્દો એટલા પ્રશ્નના આધારે પછી ગોઠવવામાં આવેલા છે કે ભાઈ આનું શું, તો કે આવું પોતે સ્વભાવની બહાર ગયો જ નથી. કરતા શબ્દ લાગુ પડે કે ક્રિયાવાળો કરતા નથી, સ્વભાવનું કાર્ય કરી રહ્યો છે, જોવું જાણવું કરે છે, એને સ્વભાવનો કરતા કહેવાય. બધા ગુણો સહિત જ હોય, સોનું વાળી શકાય એવું આપણે બોલીએ, પણ એમાં ઘણા બધા ગુણો સહિત જ હોય, એક જ ગુણ વખતે બધા ગુણો હોય છે પાછા, કે જુદું જુદું હોતું નથી પણ સમાયેલું હોય એકબીજામાં. મુખ્ય અમુક ગુણ દેખાય, બીજા બધા એ ઇનડાયરેક્ટ દેખાય, હોય તો ખરાય. પછી ગુણ વપરાય ત્યારે એને શક્તિ કહેવાય? ના, ગુણ વપરાય ત્યારે પર્યાય કહેવાય. અચ્છા, તો શક્તિ ક્યારે કહેવાય? શક્તિ એટલે શક્તિ એક ગુણ જ છે, પણ એ શક્તિ કેવી કહેવાય? તો કે ભાઈ એને આજે ક્રોધ થયો, આક્ષેપ આવ્યો, તો ક્રોધ થવાની જગ્યાએ તપ કરે કે ના એનો દોષ નથી એમાં, ત્યારે શક્તિથી સમતામાં રહી શકે, એ શક્તિ કહેવાય. આત્મારૂપે રહેવું એ શક્તિ કહેવાય. અને શું નામ તમારું? રીતેશ. રીતેશ રૂપે થઈ ગયા અને પછી બીજાને ઝઘડાય પડ્યા, એ બધી નિર્બળતા કહેવાય. એ શક્તિથી તમે આત્મારૂપે રહી શકો. આત્મારૂપ થવામાં આ તપ કરવાનું છે, તેમ તેમ આત્મારૂપે થવાશે, પછી શક્તિ રહેશે તમારી. કોઈ અપમાન કરે, આક્ષેપો આવે, તમે સમતામાં રહી શકશો, એ આત્મશક્તિ કહેવાય. એ આત્મરૂપ નથી રહેવાતું, એમાં શું સમજણ ખૂટે છે? એટલે આ બધી બુદ્ધિ અને અહંકાર દખલ કરે છે, દોષિત દેખાડે સામાન, એટલે પછી બુદ્ધિનો અમલ ચાલ્યો, આપણે એના પક્ષમાં બેઠા એટલે ગાડી ઊંધી ચાલી. જાગૃત રહીએ કે ના, બુદ્ધિ બતાડે છે મારે દોષિત જોવા નથી, નિર્દોષ જોવા છે, એટલે પછી ગોઠવો નિર્દોષના પુરાવા, શુદ્ધાત્મા જુઓ, પાંચ આજ્ઞા ગોઠવો, એટલે પાછું શક્તિ વધશે, જાગૃતિ વધશે, પછી શક્તિ વધશે. જય સચ્ચિદાનંદ. પૂજ્ય શ્રી ઈલા દેસાઈ, સુરત. બોલો. પેજ નંબર 113, લાસ્ટ ટુ લાઇન્સ. દરેક વસ્તુને પોતાના સ્વભાવમાં જવા માટે મહેનત નથી હોતી, બધાને વિશેષ ભાવમાં જાય ત્યારે મહેનત થાય. તો અહીંયા જો સ્વભાવને આપણે બે પાર્ટમાં એટલે કે સંધિ કરીએ, તો સ્વ અને ભાવ, તો સ્વ એટલે રિયલ હું, અને ભાવ એટલે હું સતત શુદ્ધાત્મામાં રહું. તો હું જો સતત આમાં રહું, શુદ્ધાત્મામાં રહું, તો એ મારો સ્વભાવ થયો. અને જો હું વિશેષ ભાવમાં જાઉં, તો વિશેષ ભાવમાં એવા કયા કયા ગુણો હોય જે મને ખૂબ મહેનત કરાવે? એમાં કહ્યું છે કે તમે વિશેષ ભાવમાં જાઓ તો તમારે વધારે મહેનત કરવી પડે, તો વિશેષ ભાવમાં કયા ગુણો આવે? પરણ્યા એટલે પત્ની થયા ને, હા, તો મહેનત થઈ ઘરમાં કઈ? હા, બરાબર. એ તો બહુ બાબલાનો જન્મ આપવાનો, ધણીને જમાડવાના, આખી જિંદગી રસોડાવાનો, વ્યવહાર ને બધું, તે વિભાવમાં આયા કહેવાય. આમાં સ્વભાવ એટલે શું કે છે, પાણીને નીચે વહેવું હોય ને તો મહેનત છે, અને પાણીને ઉપર ચડાવવું હોય તો 10 ફૂટ, અરે 1 ફૂટ ઉપર ચડાવવું હોય ને તો પંપ મૂકવા પડે, એટલે પંપ મૂકવા પડે મહેનત, એ વિભાવ કહેવાય. અને એની મળે 1000 માઇલ લઈ જવી હોય, મિસિસિપી 3000 માઇલ ઉપરથી જાય છે નીચે, એમાં કોઈ મહેનત જ નથી, એની મળે જાય છે. એટલે આ સ્વભાવ એટલે આ કહેવા માગે છે કે સ્વભાવમાં મહેનત નથી, વિશેષ ભાવમાં મહેનત છે. હું શુદ્ધાત્મા છું, ભાવ એટલે અસ્થિપણું કહેવાય. સ્વમાં હું છું માનવું એ સ્વભાવ કહેવાય, અને પારકાને હું છું માનવું એ વિભાવ કહેવાય. હું પત્ની છું, મમ્મી છું, સાસુ છું, વહુ છું, એ બધું વિભાવ. હું શુદ્ધ આત્મા છું, અનંત જ્ઞાનવાળો છું, અવિનાશી છું, એ સ્વભાવ. તો સ્વભાવમાં રહેવામાં મહેનત નથી. આ વિશેષ ભાવમાં સાસુપણું બજાવવા બહુ મહેનત. બે વહુ સારું બોલે ને બે વહુ વાંકું બોલે. તો અહીં દાદાએ આપણે શું કર્યું, ફાઇલ કહી દીધી, પત્ની પણ ફાઇલ, માં પણ ફાઇલ, સાસુ પણ ફાઇલ, સંભાવે ફાઇલનો નિકાલ કરો. એટલે તમે સ્વભાવમાં રહીને ફાઇલનો નિકાલ કરતા જશો, એટલે વિભાવના પરિણામોનો હિસાબ પૂરો થતો જશે, તમે છૂટશો બસ. અહીં દાદા એક જગ્યાએ કહ્યું છે કે વિશેષ ભાવમાં પણ
તો આવી રીતે કરાય કે વિશેષ ભાવમાં પણ હું શુદ્ધાત્મા છું, હા એ જુદી રીતે જો રહ્યા કરે તો બધો ઉકેલ આવી જાય. બસ એ તમે અત્યાર સુધી શું કહેતા હતા, હું જ ઈલાબેન છું. હા, તે ઈલાબેનના પદમાં રહીને હવે તમને ભાન થયું કે ઈલા મારું સ્વરૂપ નહીં, શુદ્ધાત્મા મારું સ્વરૂપ. એટલે તમને ઊંધું જ્ઞાન છૂટ્યું, સાચું જ્ઞાન ફિટ થયું. હવે ત્યાંથી તમે ઈલાબેનની ટ્રેન છોડી હવે શુદ્ધાત્માના ટ્રેક પર આવી રહ્યા છો. ઈલાબેનનો સંબંધ છોડીને આત્મારૂપ થવા જાઓ છો. પાંચ આજ્ઞાથી એ આત્મારૂપ થવા હશે. એટલે હું જો હવે વિશેષ ભાવમાં પણ શુદ્ધાત્મા તરીકે જ રહું તો મારે મહેનત નથી કરવી પડતી, બરાબર છે? જય સચ્ચિદાનંદ. સામાયિકની વાત લઈએ. આજે આપણે કહે ને કે મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું અને મારા સ્વસ્વભાવને પણ હું જાણું છું, કારણ કે હું સ્વપર પ્રકાશક છું. તો સ્વપર એટલે સ્વપ્રકાશ એટલે હું પોતે અનંત જ્ઞાનવાળો, અનંત દર્શનવાળો, અનંત સુખનું ધામ, અનંત શક્તિવાળો એવી જાગૃતિમાં રહેવું, એ સ્વપ્રકાશક થયો. અને આ પરને આ ફાઇલ વન શું છે, કેવો છે, એનું મન કેવું છે, એની વાણી કેવી છે, એનું વર્તન કેવું છે, કોની સાથે કેવો વ્યવહાર કરે છે, એની બુદ્ધિ કેવા ડખા કરે છે, લાલચું છે, ભલું કરવા માગે છે, અહંકાર કેવા સ્વભાવનો છે, ક્રોધ કેવો છે, માન કેવું છે, લોભ કેવો છે, મોહ કેવો છે, વિષય વિકાર તોફાન કેવા છે, એ બધું એ ફાઇલ વનનો માલ. તો આજે આપણે સામાયિકમાં એ લેવા માગીએ છીએ, ફાઇલ વનને જુદી જોતા શીખો. દાદા આપણને કહે છે ને, હે શુદ્ધાત્મા ભગવાન, તમે જુદા, ચંદુ જુદો, તમે રિયલ છો, ચંદુ રિલેટિવ છે, તમે પરમનન્ટ છો, ચંદુ ટેમ્પરરી. એ જુદું પાડ્યા પછી ચંદુ શું કરે છે મારે જોવું છે, એ મને જોવાની શક્તિ આપો. આ ચંદુ શું કરે, એવું આપણે આ ફાઇલ વન શું કરે છે, ઉઠે ત્યારથી સૂતા સુધી અને જીવનના દરેક વ્યવહારમાં, વ્યક્તિઓ સાથેના, કે કોની સાથે કેવો વ્યવહાર કરે છે. અને બીજી રીતે આપણે જોવું હોય તો એક મિત્ર આપણો હોય નાનપણથી અત્યાર સુધી, તો કે આવો હતો, પછી આ ભણ્યો, પછી આવો થયો, હવે આ પરણ્યો, આ ઝઘડા કરે છે, આવું છે, સેવા કરે છે, દાનેશ્વરી છે, કેવું. આને આપણી પ્રકૃતિને ઓળખીએ એવી રીતે આપણી આ ફાઇલ વનની પાડોશી છે, આપણો મિત્ર છે, પડોશી, એને ઓળખો કે નાનપણથી અત્યાર સુધી કેવા સ્વભાવનો, એનું મન કેવું, એની બુદ્ધિ કેવી, એનો વ્યવહાર કેવો, કોની સાથે કોઈક અપમાન કરે તો કેવો વ્યવહાર કરે છે, કોઈક માન આપે તો કેવો વ્યવહાર કરે છે, કોઈક પૈસાનો વિશ્વાસ મૂકે તો કેવો વ્યવહાર, કોઈક કોઈ વિશ્વાસઘાત કરે તો એની સાથે શું કરે છે. એટલે જાત જાતના જીવનના વ્યવહાર આપણે બન્યા છે, એ પણ એ હું કરું છું માનતા હતા, મને સાથે આવું કરે તો હું આવું ના ચલાવું. આપણે જુદું પાડીને જાગૃતિપૂર્વક જોવા માગીએ છીએ કે આ દીપક શું કરે, મારે એ જોવાનું, તમે તમારી ફાઇલ જોવાની, કોની સાથે કેવો વ્યવહાર કરે છે, બિઝનેસમાં હતો, ઘરે હતો, સત્સંગમાં આવ્યો, સેવામાં આવ્યો, સત્સંગની જવાબદારી વધી, તો એક એક વ્યવહારમાં ફાઇલે શું કર્યું, કોની સાથે કેવો વ્યવહાર કર્યો. એ આજે આપણે કહે ને ખરાબ સારું ઊંચું નીચું જોવું ને, દ્વંદ્વવાળું જોવું, હા દ્વંદ્વનો પ્રકૃતિમાં દ્વંદ્વ નીકળશે પણ આપણે એની પર રાગ દ્વેષ કરવા નથી કે આવું ખરાબ થઈ ગયું મારાથી, એવું નહીં. એક મિત્રને બહુ ત્યારે કેવું હોય, ભાઈ આપણે સુધારીશું, કઈ રીતે પ્રતિકોણ કરીશું, ફરી ના થાય એવું નક્કી કરીશું. પણ આપણે આજે કહે ને કે હે મારાથી કેટલું ખરાબ થઈ ગયું, એવું નહીં. આ પ્રકૃતિમાં ફાઇલ વનમાં શું થઈ રહ્યું છે ને નિષ્પક્ષપાતી રીતે જુદાપણાની જાગૃતિ રાખીને જોવું છે આપણે, કેવા ખરાબમાં ખરાબ વ્યવહાર થયા તે જોવું છે, સાથી બન્યો જોવું છે, એના રિએક્શન શું આવ્યો જોવું છે, સારા વ્યવહાર બને તો કે એ જોવા છે. બસ જો આજે એક ફાઇલ વનનો નાનપણથી અત્યાર સુધીની હિસ્ટ્રી, જોગ્રોફી, કઈ જગ્યાએ કેવા પ્રકારે શું બન્યું બધું જોવાનું, એક જોવા જાણવાનું. છેવટે જેમ જેમ આ કચરા બધા કપાતા જશે, ફાઇલો ચોખ્ખી થતી જશે, પછી છેવટે આ જ પદમાં રહીને ફાઇલ વન શું કરી રહી છે, કોની સાથે વ્યવહાર, વાણી, વિચાર, વર્તન બધું જોવાવાળું પદમાં જ છેવટે આપણે આવવાનું છે. તેની આપણે પ્રેક્ટિસમાં લઈએ છીએ આજે આ સામાયિકમાં સવાર. ખરેખર જ્ઞાતા દ્રષ્ટા રહેવા એવું કેમ નથી, કારણ પેલી ગાંઠો વચ્ચે નડતી હોય છે, એટલે આપણે ગાંઠો ચોખ્ખી કરવાનો પુરુષાર્થ કરીએ છીએ. પછી કર્યા પછી આ જ આવશે, ફાઇલ વનનો વ્યવહાર કોની સાથે કેવો થઈ રહ્યો છે એને જાણો, અને હું કરું છું એ જાગૃતિ, એ અજ્ઞાન અજાગૃતિ છૂટી જવી જોઈએ અને જાગૃતિ રહેવી જોઈએ કે આ કરનારો વ્યવસ્થિત પ્રમાણે એક એક ઉદય આવે છે, ખાલી થતું જાય છે, હું જ્ઞાતા દ્રષ્ટા છું. આજે આપણે એ પ્રેક્ટિસમાં લઈએ છીએ કે ભાઈ આપણી ફાઇલ વનને અત્યાર સુધી કેવો છે,
એ બધું સ્વરૂપ એનું જોઈશું બધા જીવનના વ્યવહારમાં બધી વ્યક્તિઓ સાથેના. ક્રોધી છે, માની છે, લોભી છે, મોહી. માં ક્રોધ નો હોય તો કે આવું બોલે તો ક્રોધ થાય, જૂઠું બોલે તો મને જરાય ના ચાલે, આવું હોય તો માનમાં તો કે આવું મારી માટે કરે તો સારું, આવું કરે તો મને અપમાન લાગે. એટલે બધું જાત જાતની પ્રકૃતિને મેં ભરીને લાયા છે અજ્ઞાનતામાં. આજે એને જુદી જોતા શીખો અને એનો આ પ્રયોગ છે આપણો. આ બધાને સમજાય વાત છે ને, મોહ કેવો છે, વિષય વિકાર માટે કેવું તોફાન કેવો રહે છે, આની માટે. એટલે શું ફક્ત કોઈ રાગદ્વેષવાળું નથી કરવું આપણે, હા આમ કેમ ખરાબ થઈ જાય છે, હજુ કેમ સુધરતું નથી, એને આજે જોવું છે. જોનાર થાવ ને દાદા, કે જોવાથી આત્મશક્તિ વધે છે અને જોવાથી જ્ઞેય રૂપે પ્રકૃતિને જોઈ એની ચિકાશ રાગદ્વેષની ઓગળતી જશે, દોષોના પડ ખાલી થતા જશે. એને જુઓ કેવા સ્વરૂપે પ્રકૃતિ વ્યવહારમાં લોકો સાથે કામ કરી રહી છે. આજે લોકો સાથેને વ્યવહારમાં કેવી અને પ્રકૃતિનો ટેવો અને તેનો સ્વભાવ જોવો છે આપણે, એ કેવી જાતની ટેવો છે, કેવી જાતના એનો વ્યવહાર છે અને કેટલો ચીકણો છે કે મોળો છે, ઇન્ટેન્સિટી કેવી છે, એ બધું સામાયિકમાં જોવું છે આખી પ્રકૃતિને. આ બધાને સમજાય છે ને? સરસ. આપણે સામાયિક કરીએ, વિધિ કરીએ. બોલજો. હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક ફાઇલ વનની પ્રકૃતિને નાનપણથી અત્યાર સુધી જીવનના દરેક પ્રસંગોમાં કેવા પ્રકારે પ્રકૃતિનો વ્યવહાર થયો તે વિગતવાર જુદાપણાની જાગૃતિ રાખી પ્રકૃતિના જ્ઞાતા દ્રષ્ટા થઈને એ વ્યવહારને જોવાની, સામાયિક કરવાની શક્તિ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મ સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. સરસ સમય કરીશું. એક પાડોશીને એક મિત્રનું ઓબ્ઝર્વેશન કરતા હોય નાનપણથી અત્યાર સુધી, એવું ઓબ્ઝર્વેશન કરીએ ફાઇલ વનનું.